हेलो फ्रेंड्स, ध स्कूल ऑफ साइंस ना वीडियो लेक्चर में आप सर्वे मित्रों हार्दिक स्वागत है। आज मित्रों बात करीशू धोरण 12 विषय जीव विज्ञान खाद्य उत्पादन में उन्नतिकरण माटेनी कार्यनीति नी अंदर ना बे टॉपिक विषय मित्रों आज लेक्चर्स में आप चर्चा करीशू। हेलो फ्रेंड्स, आज आप टॉपिक है एक कोषजन्य प्रोटीन। एक कोषजन्य प्रोटीन ने क्या आवे छे मित्रों, बीजा शब्दों में एने ओळखवामां आवे छे मित्रों SCP, सिंगल सेल प्रोटीन। एने शू कही छे आपणे, एक कोषजन्य प्रोटीन। एक कोषमांथी उत्पन्न थतुं होय एवुं प्रोटीन एने कहेवामां आवे सिंगल सेल प्रोटीन, अथवा तो SCP तरीके जे छे ए ओळखवामां आवे छे। हवे एना विशे मित्रों वात करीए आपणे, तो धान्य, कठोळ, शाकभाजी, फळ એટલે કે ફ્રૂટ, આ બધું જે છે મિત્રો આપણી પારંપરિક વસ્તુ છે, પારંપરિક ખેત ઉત્પાદન છે અથવા તો કૃષિ ઉત્પાદન છે। પણ મિત્રો આ કૃષિ ઉત્પાદન એટલું બધું નથી કે જે વધતી વસ્તીને પહોંચી વળે, વધતી વસ્તીને પહોંચી વળે અથવા તો એમને પૂરું થાય। જરૂરિયાત જે છે વધુ છે, એમની સામે ઉત્પાદન જે છે એટલું ને એટલું છે, તો એવી પરિસ્થિતિમાં આ એક કોષજન્ય પ્રોટીન અથવા તો સિંગલ સેલ્ડ પ્રોટીન જે છે એ આપણે ભવિષ્યમાં વધારેમાં વધારે જે છે બનાવતા હોઈશું। બીજું કે જરૂરિયાત જે છે આપણે એની મદદથી જે પણ કંઈ આ કૃષિ પરંપરા છે, કૃષિ ઉત્પાદન છે, એની મદદથી મનુષ્ય અને પ્રાણીઓ આ બંનેની જરૂરિયાત જે છે પૂરી ન થતી, કારણ કે બંનેની જનસંખ્યા એટલે કે પ્રાણીઓની સંખ્યામાં શું થાય છે, દિન પ્રતિદિન વધારો થાય છે મિત્રો। હવે મિત્રો આપણે આગળ વાત કરીએ, દાખલા તરીકે વ્યક્તિને શાકાહારીમાંથી દાખલા તરીકે માંસાહાર તરફ વળે, માંસાહારમાં પરિવર્તન કરાવીએ આપણે, માંસાહારમાં પરિવર્તન તો પણ મિત્રો ધાન્યની માંગને આપણે ન પહોંચી શકીએ। જે અનાજ છે એની માંગ, એમની જે ડિમાન્ડ છે, માંગને પહોંચી વળાય નહીં। આ દાખલા તરીકે મિત્રો સમજો, 1 કિલોગ્રામ માંસ આપણે ઉત્પન્ન કરવું હોય, હવે મિત્રો સમજો માંસનું ઉત્પાદન ક્યાંથી થાય, તો કે પ્રાણીમાંથી, તો આ પ્રાણી શેનો ખોરાક તરીકે ઉપયોગ કરે, તો કે વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે, અથવા તો કોઈ અન્ય પ્રાણીનો ખોરાક તરીકે ઉપયોગ કરે। અન્ય પ્રાણી કોઈ પણ રીતે, સક્રિય રીતે અથવા તો નિષ્ક્રિય રીતે, એ વનસ્પતિ ઉપર તો આધારિત જ છે મિત્રો। માટે 1 કિલોગ્રામ માંસ ઉત્પન્ન કરવા માટે મિત્રો 3 થી 10 કિલોગ્રામ અનાજની જે છે એ જરૂરિયાત પડે, 3 થી 10 કિલોગ્રામ અનાજની જરૂર પડે। હા મિત્રો સમજો, આ માંસ ક્યાંથી આપણે પેદા કરીએ, તો કે દાખલા તરીકે ગાયનું હોય, ભેંસનું હોય, ઘેટાનું હોય, બકરાનું હોય, ચાહે મુરગીનું હોય, કોઈ પણ પ્રાણી કે પક્ષીનું જે માંસ છે
એને ખોરાક તરીકે તો શોનો ઉપયોગ કરવો પડે, વનસ્પતિનો જ ઉપયોગ કરવો પડે. એટલે 3-10 કિલો અનાજ જ્યારે કોઈ પણ પ્રાણી ખાય ત્યારે એના શરીરમાં 1 કિલોગ્રામ જે છે એ માંસ ઉત્પન્ન કરી શકો. રેશિયો જે છે આનાથી વધારે પણ હોઈ શકે મિત્રો, પણ આ તો ઓછામાં ઓછો રેશિયો જે છે એ આપેલો છે. 10 કિલોગ્રામ કરતાં વધારે અનાજની જે છે એ જરૂર પડી શકે. હવે મિત્રો આપણે આગળ વાત કરીએ. 25% થી વધુ વસ્તી, માનવ વસ્તી ભૂખમરા અને કુપોષણનો શિકાર છે. કુપોષણ એટલે કે મિત્રો પૂરતા પ્રમાણમાં કેલરી ન મળતી હોય, પૂરતા પ્રમાણમાં પોષણ ન મળતું હોય, જે પણ કંઈ શરીરની ડેઇલી ઇન્ટેક જરૂરિયાત છે એ જે છે ડેઇલી ઇન્ટેક ન મળતો હોય ફૂડનો, એને કારણે જે છે એ કુપોષણનો શિકાર થાય. ખાસ કરીને અમુક તમે આફ્રિકાના કન્ટ્રી જુઓ, દાખલા તરીકે તમે ઇથોપિયા લ્યો, બાજુમાં ચાંચિયાઓનું આખો આખો દેશ જે છે, સોમાલિયા, આ કન્ટ્રીઝ તમે જોશો તો ત્યાં કુપોષણ અને ભૂખમરાના શિકાર જે છે એ ઘણા બધા લોકો બનતા. આવું ઘણી બધી રીતે થતું હોય, દાખલા તરીકે રાજકીય સ્થિરતા દેશમાં ન હોય તેને કારણે, બીજું પૂરતા પ્રમાણમાં વરસાદ ન થયો હોય તેને કારણે પણ જે છે આવી પરિસ્થિતિ આવે. બીજું રૂપિયાનું જ્યારે પૈસાનું કરન્સીનું અવમૂલ્યન થાય ત્યારે કરોડો રૂપિયા આપવા છતાં જે છે પૂરતા પ્રમાણમાં અનાજ જે છે એ ગવર્મેન્ટ ખરીદી નથી શકતી, ત્યારે જે છે આવું થતું હશે. હવે આ જે પરંપરાગત ટેકનિક છે એની જગ્યાએ જે છે એક વૈકલ્પિક સ્ત્રોત તરીકે, બીજા વિકલ્પ તરીકે, વૈકલ્પિક સ્ત્રોતમાંનો એક સ્ત્રોત એટલે કે એક કોષજન્ય પ્રોટીન. સિંગલ સેલ પ્રોટીન. હા મિત્રો અહીંયા સમજો, એક કોષજન્ય પ્રોટીન નો મીનિંગ શું છે, એટલે કે એક કોષી સજીવો અથવા તો નાના સજીવો જે છે એ જે પ્રોટીનનું ઉત્પાદન કરે છે, આ પ્રોટીનનો આપણે શું ઉપયોગ કરવો, ખોરાક તરીકે ઉપયોગ કરવો, અને આ જે આખી આખી ટેકનિક છે એને ઔદ્યોગિક ધોરણે વિકસાવવી, કે જેને કારણે ખોરાકનો પુરવઠો કેવો થાય, ખૂબ જ વધુ માત્રામાં જે છે એ ખોરાક ઉત્પન્ન કરી શકાય. તો ઔદ્યોગિક ધોરણે વિકસાવવાનો જે છે એ વિચાર છે. હવે દાખલા તરીકે જે છે મિત્રો એનું એક આપણે એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે બ્લૂ ગ્રીન આલ્ગી, અને બીજી એ પણ કહેવામાં આવે છે મિત્રો. હવે આ નીલહરિત લીલ દાખલા તરીકે સ્પાઇરુલિના, સ્પાઇરુલિનાને જે છે મિત્રો એ ઉગાડવામાં આવે કઈ જગ્યાએ, તો કે બટાટાના પ્રોસેસિંગ પ્લાન્ટમાં. બટાટાના પ્રોસેસિંગ પ્લાન્ટમાં શા માટે મિત્રો, કારણ કે સ્ટાર્ચનું પ્રમાણ જે છે એ ખૂબ જ વધુ હોય એટલે. બીજું વાંસના પૂડામાં, સુગર મિલ એટલે ખાંડની ફેક્ટરીમાંથી જે મોલાસીસ નીકળ્યું છે મિત્રો, કે જેનો આપણે ઉપયોગ નથી કરી શકતા, આ મોલાસીસમાંથી જે છે મોલાસીસમાં એનો ઉછેર કરી શકીએ. બીજું પ્રાણીના જે મળમૂત્ર છે એનો આપણે જે ખાતર તરીકે ઢગલો કર્યો છે, આ ખાતર ઉપર એને આરામથી ઉછેરી શકાય. બીજું મિત્રો એ સિવાય ગટરના પાણી ઉપર એમનો ઉછેર જે છે એ કરી શકાય. હવે એની મદદથી શું થાય મિત્રો, કે એમનો ઉછેર કરવાથી આપણને શું લાભ થાય છે,
તો કે હવે પહેલી વસ્તુ નીલ હરિત લીલ જે છે એ સામાન્ય રીતે અને ઉછેરવી જે છે ખૂબ જ સરળ છે. એમને ઉછેરો કરવા માટે એટલી બધી મહેનત કરવાની જે છે એ આવશ્યકતા રહેલી હોતી નથી મિત્રો. હવે મિત્રો આપણે વાત કરીએ કે કઈ રીતે જે છે આખે આખી જે છે પ્રોસેસ કરવામાં આવે. હવે પહેલી વસ્તુ કે શા માટે પ્રોસેસ કરવામાં આવે, તો શા માટે પ્રોસેસ કરવામાં આવે તો પહેલું સ્પાઇરુલિનામાં વિપુલ માત્રામાં પ્રોટીન, ખનિજ, મેદ, કાર્બોદિત અને વિટામિનથી ભરપૂર, એટલે ટૂંકમાં બધું આવી ગયું. પ્રોટીન આવી ગયું, કાર્બોદિત આવી ગયું, મેદ આવી ગયું, વિટામિન આવી ગયા અને ખનિજ તત્વો આવી ગયા થી ભરપૂર ખોરાક તરીકે ગરજસાર. અવકાશયાત્રીઓ પણ જે છે એમ એને મિત્રો યુઝ કરે. હવે મિત્રો એક વસ્તુ તો અહીંયા થઈ કે ખોરાક તરીકે જે છે એ સારામાં સારા ઉપયોગી છે. એની સામે હજી એક આમનો લાભ એ પણ છે કે બ્લુ ગ્રીન આલ્ગી જે છે મિત્રો એ એક અગત્યનું કાર્ય કરે છે. એ કાર્ય છે પ્રકાશ સંશ્લેષણ. પ્રકાશ સંશ્લેષણ, આ પ્રકાશ સંશ્લેષણને કારણે શું થાય, વાતાવરણમાં ઓક્સિજન આવે. આ ઓક્સિજનને કારણે મિત્રો પ્રદૂષણની માત્રા ઘટે. પ્રદૂષણ જે છે મિત્રો ઘટે, એટલે બંને રીતે જે છે એ બ્લુ ગ્રીન આલ્ગી સ્પાઇરુલિના જે છે એ ખૂબ જ અગત્યની છે. હવે આપણે બેક્ટેરિયા વિશે વાત કરીએ. હવે કેટલાક બેક્ટેરિયા જેવા કે મિથાઇલોફિલસ, મિથાઇલોટ્રોપ્સ, ઉચ્ચ જૈવભાર ઉત્પાદન અને વૃદ્ધિને કારણે ઉચ્ચ જૈવભાર ઉત્પાદન કરે. અને બીજું એમની વૃદ્ધિ જે છે કેવી થાય, ખૂબ જ ઝડપથી. આ ઝડપથી વૃદ્ધિ અને સારું વૃદ્ધિ ઝડપથી થશે એને કારણે ઉત્પાદન વધશે ને એને કારણે જૈવભાર વધશે મિત્રો. હવે એને કારણે મિત્રો એ 25 ટન પ્રોટીન પ્રાપ્ત કરવાની ક્ષમતા ધરાવે અથવા તો ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે. બેક્ટેરિયાનું નામ યાદ રાખજો મિત્રો, શું નામ છે બેક્ટેરિયાનું, મિથાઇલોફિલસ મિથાઇલોટ્રોપ્સ. કેટલું પ્રોટીન પેદા કરે, તો કે 25 ટન પ્રોટીન જે છે એ ઉત્પન્ન કરે છે મિત્રો. આ સિવાય મિત્રો આપણે વાત કરી છે કે આપણે મશરૂમનો પણ જે છે એ ખોરાક તરીકે જે છે ઉપયોગ કરીએ છીએ. મશરૂમ મોટે ભાગે કેવી જગ્યાએ વાવવામાં આવે કે એવી ખાણ કે જેનો અત્યારે ખોદકામમાં ઉપયોગ થતો નથી, ત્યાં મોટે ભાગે અંધારું હોય. આવા અંધારાવાળી અને ભેજવાળી જગ્યાએ જે છે એ મશરૂમ જે છે એ સરળતાથી એમનો ઉછેર કરી શકાય. દાખલા તરીકે જર્મનીમાં એવી લોખંડને બહાર કાઢવા માટેની અને સોનાને બહાર કાઢવા માટેની જે ખાણ હતી એ ખાણો અત્યારે બંધ પરિસ્થિતિમાં છે. આવી ખાણો જર્મનીમાં અને અમેરિકામાં મશરૂમ વાવવા માટે જે છે એનો ઉપયોગ થાય છે મિત્રો. એના ઔદ્યોગિક પાયે જે છે એમનું ઉત્પાદન કરવામાં આવે છે મિત્રો. હવે મિત્રો આપણે આગળ વાત કરીએ તો આપણે વાત કરી ગયા કે એક કોષજન્ય પ્રોટીન શું છે. હવે મિત્રો આપણે વાત કરીએ પેશી સંવર્ધન પદ્ધતિ પાક સુધારણા માટે કઈ રીતે અગત્યની છે. મિત્રો પેશી સંવર્ધન એટલે ટીસ્યુ કલ્ચર. પેશી સંવર્ધન એટલે શું, ટીસ્યુ કલ્ચર. પેશીનું જે છે એ સંવર્ધન કરવામાં આવે, એમનું જે છે કલ્ચર કરવામાં આવે અને એમાંથી આખી વનસ્પતિ જે છે એ મિત્રો મેળવવામાં આવે, એને કહેવામાં આવે ટીસ્યુ કલ્ચર. હવે મિત્રો આગળ વાત કરીએ કે આખી આખી ટેકનિક જે છે એ શું છે એમના વિશે ચર્ચા કરીએ.
સૌ પ્રથમ મિત્રો, જ્યારે જે છે આપણી પારંપરિક કૃષિ પદ્ધતિઓ, આપણી પારંપરિક કૃષિ, એમાંથી પર્યાપ્ત ખોરાક ન મળે, પર્યાપ્ત ખોરાક ન મળે ત્યારે શું કરવું પડે? પાક સુધારણા માટે નવી તકનીક જે છે વિકસાવવી પડે. પાક સુધારણા માટે નવી તકનીક, અને આ જે તકનીક વિકસાવવામાં આવી મિત્રો, એને શું કહેવામાં આવે છે? પેશી સંવર્ધન, એટલે કે ટીસ્યુ કલ્ચર તરીકે જે છે એ ઓળખવામાં આવે છે મિત્રો. હવે કઈ રીતે શરૂઆત થઈ એના વિશે વાત કરીએ મિત્રો, તો 1950ના અરસામાં, 1950 દરમિયાન જે છે સાયન્ટિસ્ટોને જાણવા મળ્યું કે નિવેશ્ય એટલે શું મિત્રો, કે વનસ્પતિનો કોઈ એક ટુકડો અથવા તો કોઈ ભાગ, આ નિવેશ્યમાંથી મિત્રો જે છે સંપૂર્ણ છોડ વિકસાવી શકાય, સંપૂર્ણ છોડ વિકસાવી શકાય. હવે મિત્રો અહીંયા સમજજો, નિવેશ્ય એટલે શું? કે વનસ્પતિનો કોઈ એવો નાનો ટુકડો કે જેમાં થોડા પ્રમાણમાં કોષો હોય, વૃદ્ધિ પામતા, એમાંથી શું મેળવી શકાય? તો કે સંપૂર્ણ છોડ જે છે એ વિકસાવી શકાય. એ જ વનસ્પતિનો સંપૂર્ણ છોડ એના જેવો જ વિકસાવી શકાય મિત્રો. કઈ રીતે આખી તકનીક જે છે એ કાર્ય કરે છે એના વિશે વાત કરીએ તો પ્રથમ આપણે વાત કરીએ તો કે વનસ્પતિના કોઈ પણ ભાગને લઈ એક ટેસ્ટ ટ્યુબમાં લેવામાં આવે. દાખલા તરીકે આ ટેસ્ટ ટ્યુબ છે, એની અંદર જે છે આ વનસ્પતિનો ટુકડો. હવે મિત્રો સમજજો, આ ટેસ્ટ ટ્યુબ કેવી પરિસ્થિતિમાં રહેવી જોઈએ? તો ટેસ્ટ ટ્યુબ જે છે એ જંતુમુક્ત પરિસ્થિતિમાં, લેબમાં રહેવી જોઈએ કે જ્યાં કોઈ પણ પ્રકારના જંતુઓ હોય નહીં, બેક્ટેરિયા, વાયરસ કે બીજી કોઈ પણ વસ્તુ લેબોરેટરીની અંદર હોય નહીં. એવી પરિસ્થિતિમાં એની અંદર શું નાખવામાં આવે મિત્રો? તો કે સંવર્ધન માધ્યમ એની અંદર જે છે એ ઉમેરવામાં આવે. હા મિત્રો, આપણે આગળ વાત કરીએ. હવે સંવર્ધન માધ્યમ અહીંયા આપણે ટેસ્ટ ટ્યુબમાં દાખલ કરી દીધું, આ જે છે એ સંવર્ધન માધ્યમ છે. હવે સંવર્ધન માધ્યમમાં હોય શું મિત્રો? તો કે આ સંવર્ધન માધ્યમમાં અકાર્બનિક ક્ષાર હોય, વિટામિન્સ હોય, એમિનો એસિડ હોય, આ સિવાય વૃદ્ધિ નિયામકો તરીકે ઓક્સિન, સાઇટોકાઇનિન. હવે મિત્રો ઓક્સિન અને સાઇટોકાઇનિન જે છે એ શું કરે? સાઇટોકાઇનિન ખાસ કરીને જે છે એ કોષ વિભાજન પ્રેરે. ઓક્સિન શું કરશે? કે કોષોમાં જે છે વૃદ્ધિ પ્રેરવાનું જે છે એ કાર્ય કરશે. આ શું છે મિત્રો? પ્રાઇમરી ગ્રોથ રેગ્યુલેટર્સ, PGRS છે. વનસ્પતિમાં પ્રાઇમરી ગ્રોથ રેગ્યુલેટર્સ તરીકે કામ કરે છે. હવે મિત્રો શું કરવામાં આવશે? કે આ પદ્ધતિની અંદર આ બધું જ કોની અંદર છે? એક સંવર્ધન માધ્યમ જે છે એની અંદર વનસ્પતિના કોષોને વિકસવા માટેની દરેક વસ્તુ, દાખલા તરીકે અકાર્બનિક ક્ષાર, વિટામિન્સ, એમિનો એસિડ, ઓક્સિન, સાઇટોકાઇનિન્સ. હવે એમિનો એસિડ શું કરશે? કે એમિનો એસિડ જે છે એના કોષની જે કોષ દિવાલ છે અથવા તો કોષરસપટલ છે, કોષરસપટલ એ પ્રોટીન અને લિપિડનું બનેલું છે, એના માટેના સંપૂર્ણ ઘટકો જે છે તૈયાર કરાવશે.
એટલે કોષો જે છે એમાં ડેવલપમેન્ટ થશે, એમાં વિકાસ થશે, વૃદ્ધિ થશે અને વિભાજન થશે. મિત્રો હવે શું કરીએ આપણે, આગળ વાત કરીએ તો કે આ જે ટેસ્ટ ટ્યુબ છે એમાંથી જે છે ખૂબ જ ઓછા સમયમાં, ખૂબ જ ઓછા સમયમાં વનસ્પતિઓનું પ્રસર્જન મેળવી શકાય છે, પ્રસર્જન મેળવી શકાય છે. હવે મિત્રો સમજો, અહીંયા આ પેશી સંવર્ધન દ્વારા હજારોની સંખ્યા વનસ્પતિ સર્જન કરવામાં આવે, હજારોની સંખ્યામાં વનસ્પતિ સર્જન કરવામાં આવે. આ પદ્ધતિને શું કહેવામાં આવે મિત્રો? સૂક્ષ્મ સંવર્ધન. સૂક્ષ્મ સંવર્ધન એટલે કે માઇક્રો પ્રોપેગેશન. શું કહેવામાં આવે મિત્રો? માઇક્રો પ્રોપેગેશન તરીકે જે છે એને લેવામાં આવે. હવે મિત્રો સમજો, આપણે શું દાખલ કર્યું? તો કે નિવેશ્ય દાખલ કર્યું. નિવેશ્યમાંથી શું આપણે તૈયાર કરવાનું છે? સંપૂર્ણ છોડ. આ જે નિવેશ્યમાંથી સંપૂર્ણ છોડ બનવાની ક્ષમતા છે એની જ્ઞાન હવે પૂર્ણ ક્ષમતા એટલે કે ટોટી પોટેન્સી. કારણ કે છોડ કેવો છે? સંપૂર્ણ છે. જો એક જ કોષમાંથી બે જુદા જુદા પ્રકારના કોષો, બે જુદા પ્રકાર કહું છું મિત્રો, બે કોષો બનવાનું એવું નથી કહેતો, તો એને કહેવામાં આવે ડાયપોટેન્સી. એ જ રીતે પ્લુરીપોટન્સી હોય, મલ્ટીપોટન્ટ હોય, ટોટીપોટન્ટ હોય. ટોટીપોટન્ટ અહીંયા એક જ શબ્દ આપણે યુઝ કરવાનો છે. ટોટીપોટન્સનો મતલબ પૂર્ણ ક્ષમતા. એક કોષમાંથી સમગ્ર છોડ વિકસવાની ઘટના એટલે એમાં બધી પેશીઓ જે છે એક જ કોષમાંથી બનાવવાની ક્ષમતા છે એટલે એને કેવી કીધી આપણે? પૂર્ણ અથવા ટોટીપોટન્સી તરીકે જે છે આપણે ઓળખીએ છીએ. હવે મિત્રો આપણે આગળ વાત કરીએ, આ વનસ્પતિ કેવી હોય? આ જે નવી વનસ્પતિ, આ વનસ્પતિ કેવી કે જે નવી મળી, જે નિવેશ્ય નાખ્યું હતું જે વનસ્પતિનું એને આપણે કહીએ એ, અને નવી મળી એને કહીએ પી. આ બંને કેવી હોય? તો કે એક્ઝેક્ટ સેમ હોય, કોપી હોય, જીનેટિકલી મોર્ફોલોજીકલી ઇન્ટરનલી પણ જે છે એકદમ સેમ એટલે કે સમાન હશે મિત્રો. એમાં કોઈ પણ વસ્તુ જે છે એ અલગ નહીં હોય. નવી વનસ્પતિ એમની જે મૂળ પિતૃ વનસ્પતિ છે એમને કેવી આવે છે? તો કે મળતી આવે છે મિત્રો. બીજું, આ રીતે ઉત્પન્ન થતી વનસ્પતિઓ કે જે મૂળ વનસ્પતિને મળતી આવે એક્ઝેક્ટલી કોપી હોય એને કહેવામાં આવે સોમા ક્લોન. શું કહેવામાં આવે? સોમા ક્લોન્સ તરીકે ઓળખવામાં આવે. મૂળ વનસ્પતિઓની કોપી હોય કોણ? નવી વનસ્પતિઓ. અથવા તો નવા કોષો જે છે એ જૂનાના એક્ઝેક્ટલી કોપી છે એને શું કહેવામાં આવે મિત્રો? એને કહેવામાં આવે સોમા ક્લોન્સ તરીકે જે છે એને ઓળખવામાં આવે મિત્રો. આગળ વાત કરીએ આપણે હવે, હવે આની મદદથી જે છે એ ઘણી બધી ખાદ્ય પેદાશો જે છે ઉત્પન્ન કરવામાં આવી. ખાસ કરીને દાખલા તરીકે આપણે વાત કરીએ ટમેટા, કેળા, સફરજન વગેરેનું ઉત્પાદન જે છે આ પદ્ધતિથી કરવામાં આવ્યું. અત્યારે જે છે એ બટાટા જે છે એ પણ કરવામાં આવે છે. તમે જોયું હશે કે કેળાના જે રોપા મળે છે એ ટિશ્યુ કલ્ચરને કારણે, પેશી સંવર્ધનને કારણે જે છે એ મળે છે મિત્રો. એ ટિશ્યુ કલ્ચરનું જ જે છે એ પરિણામ છે મિત્રો. ટિશ્યુ કલ્ચરને કારણે જે છે આ બધું જે છે મિત્રો શક્ય બન્યું છે. હવે મિત્રો આગળ વાત કરીએ આપણે, હવે દાખલા તરીકે નિવેશ્ય તરીકે એટલે કે જે કોષો આપણે લીધા છે ટિશ્યુ કલ્ચર માટે એમાં જે વનસ્પતિ હોય
એ વનસ્પતિ જે છે એ રોગિષ્ટ હોય તો પણ જે નવી વનસ્પતિ મળે આ નવી વનસ્પતિ જે છે નવી વનસ્પતિ કેવી હોય તંદુરસ્ત જ હોય મિત્રો દાખલા તરીકે વનસ્પતિ જે પહેલી જે નિવેશ્ય લીધું હતું એ વનસ્પતિ કેવી છે તો કે વાયરસગ્રસ્ત છે વાયરસગ્રસ્ત છે તો પણ નવી વનસ્પતિ એ કેવી મળશે તંદુરસ્ત જ મળશે છે ને આશ્ચર્ય મિત્રો શા માટે કારણ કે જે નિવેશ્ય લીધું છે આ નિવેશ્યના વર્ધનશીલ પ્રદેશ ને આપણે દૂર કરીને જે છે એ વાયરસ મુક્ત કરીએ છીએ કારણ કે આપણે કેવું વાતાવરણ રાખીએ છીએ જંતુ મુક્ત એટલે વાયરસનું શું થશે મિત્રો મૃત્યુ થશે અને ત્યાર પછી જે છે એ આપણે આખી પ્રોસેસ શરૂ કરીએ છીએ એટલે નવી વનસ્પતિ આપણને કેવી મળશે તંદુરસ્ત મળશે મિત્રો હવે આગળ વાત કરીએ આ રીતે જે છે વૈજ્ઞાનિકોએ કેળા શેરડી અને બટાટા એમના વર્ધનશીલ પ્રદેશને સંવર્ધિત કર્યા વર્ધનશીલ પ્રદેશને સંવર્ધિત કરવામાં સફળતા મળી હવે મિત્રો આપણે આગળ વાત કરીએ હવે શું કરવામાં આવે તો કે વનસ્પતિમાંથી એકાકી કોષોને દૂર કરી અથવા તો એકાકી કોષોને અલગ કરી અથવા તો અલગ તારવી તેમની કોષ દિવાલ તેમની કોષ દિવાલનું પાચન કરી ખુલ્લું પ્રોટોપ્લાઝમ હા મિત્રો સમજજો કોષ દિવાલ તમે દૂર કરશો એટલે શું વધશે કે કોષ રસપટલ અને અંદરની તરફ કોષ રસ તો આવો જે કોષ છે કે એમાં કોષ દિવાલનું પાચન કરી નાખવામાં આવ્યું હોય એને શું કહેવામાં આવે પ્રોટોપ્લાઝમ મેળવી શકાય જે કોનાથી આવરી છે તો કે કોષ રસપટલથી આવરી છે કોનાથી કોષરસ પટલથી આવરી છે કારણ કે વનસ્પતિ કોષોમાં બહારની તરફ કોષ દિવાલ અને અંદરની તરફ કોષરસ પટલ આપણે કોષ દિવાલનું પાચન કર્યું છે કોષરસ પટલનું નહીં તો એ શું મળશે પ્રોટોપ્લાઝમ મળશે મિત્રો આ એમસીક્યુની અંદર યાદ રાખ્યા જેવો પ્રશ્ન બીજું હવે શું કરવામાં આવે તો કે આ રીતે બે ભિન્ન જાતિ હોય એમની કોષ દિવાલો દૂર કરી દેવાની કોષની અને બે ભિન્ન જાતોના જીવરસ એટલે કે પ્રોટોપ્લાઝમ પ્રોટોપ્લાઝમ જે ઈચ્છિત લક્ષણ ધરાવે ઈચ્છિત લક્ષણ એટલે આપણી ઈચ્છા મુજબના એમને શું કરવામાં આવે તો કે નવી વનસ્પતિના સર્જન માટે દૈહિક સંકરણ કરવામાં આવે કોની મદદથી તો કે જીવરસના જોડાણની મદદથી કેવું સંકરણ કરવામાં આવે તો કે દૈહિક સંકર આનું એક્ઝામ્પલ તમને કોઈ પૂછ્યું હોય તો દાખલા તરીકે ટમેટા અને બટાટા આ બંનેના જીવરસનું જે છે એ સંકરણ કરી એક નવી વનસ્પતિ બનાવવામાં આવી એને કહેવામાં આવે પોમેટો ટમેટાને કહેવામાં આવે ટોમેટો ટોમેટો એટલે ટમેટા બટેટા એટલે
પોટેટો. હા મિત્રો, આપણે શું કીધું અહીંયા? પોમેટો. અહીંયા જે છે એ બટાટાનું પો અને ટમેટાનું માટો, આ બંને ભેગા થઈને શું બન્યું? પોમેટો બન્યું. કારણ કે આ બંનેનું જે છે એ સંકરણ છે મિત્રો. કેવું સંકરણ છે? તો કે પ્રોટોપ્લાઝમિક સંકરણ છે, જીવરસ સંકરણ છે, દૈહિક સંકરણ છે. અને મિત્રો, આ રીતે જે છે ઘણી બધી જાતિઓ વિકસાવી શકાય. પણ હજી પોમેટોમાં જે છે દુર્ભાગ્યગ્રસ્ત રીતે, આપણે દુર્ભાગ્ય આપણું એ કે આપણે વ્યવસાયિક ઉપયોગ માટે એમાં ઈચ્છિત લક્ષણોનો સમાવેશ કરી શક્યા નથી. પણ હજી મિત્રો જે છે પ્રયત્નો શરૂ જ છે, એટલે વૈજ્ઞાનિકો જે છે ટૂંક સમયમાં એને પણ સફળ બનાવશે. તો મિત્રો, આજના વિડીયો લેક્ચર્સમાં આટલું જ. વધુ જે છે એ આવતીકાલે વાત કરીશું. ત્યાં સુધી થેન્ક યુ, આભાર. સ્ક્રીનશોટ લઈ શકો છો તમે. ઓકે.